જય શ્રી કૃષ્ણ જય હો મંગલમય હો આપણે માનવો આ જન્મથી મરીએ ત્યાં સુધી બધા જ વિદ્યાર્થીઓ છીએ કોઈ પોતાનો ઉત્કર્ષ ઉન્નતિ ચાલુ રાખવા જિજ્ઞાસુ વૃત્તિ કેળવીને જાણવા માગે છે તો કોઈ માત્ર કમાવામાં એ જિજ્ઞાસુ વૃત્તિ વાપરે છે સંસારના સુખો ભોગવવામાં કોઈ વાપરી જાણે છે એમને ખબર નથી કે માનવ જન્મ જ પ્રભુની મહામૂલી ભેટ છે જે કાચ જેવી છે ક્યારે તિરાડ પડે ને ક્યારે તૂટી જાય અથવા કોઈ તોડી નાખે અથવા રોગોનો ઘસારો થાય માનવ આવી બાબતોથી બેખબર છે સારી સૃષ્ટિ અભ્યાસના પુસ્તકોથી ભરેલી છે જિંદગી પૂરી થઈ પછીના જન્મો સુધી કામ આવે તેવા વિચારોનો આ સૃષ્ટિ જ્ઞાનનો ભંડાર છે પંખીડાઓ કીડી મકોડાના જીવસૃષ્ટિમાં પણ કેટલું ભર્યું છે જુઓ કેટલી એકતા છે અખંડતા છે પોતાપણું છે બીજાની ચિંતા પંખીડાઓને છે પંખીડાઓ ચાચોમાં ચાંચ નાખીને રમત રમતા રમતા ઘૂટરગુ કરતા તમે જોયા છે આ સદભાવના બતાવે છે આપણું હળવું મળવું ભેટવું કેવું વિચારવું છે એ આપણે વિચારવાનું છે કયા વિચારવાળું આ બધું છે ધંધા પૂરતું જ મળવું આ રાજસ વૃત્તિ છે કાવા તાવા બીજાની પંચાત બીજાને તોડી પાડવું ષડયંત્ર રચવું અથવા મનોરંજન માટે મળવું આ તામસ વૃત્તિ છે પણ સત્સંગ સ્વાધ્યાયમાં જવું કે સત્કાર્ય કરવા કે કરનારને સાથ દેવા મળવું આ સત્વ ગુણ છે આપણામાં કયો ગુણ છે તે આપણા હેતુ પર નિર્ભર છે મેં મને તપાસી જોઈ એમ આપણે બધા એકબીજાને તપાસી જોઈએ મેં મને તપાસીને વિચાર્યું કે હું શા માટે ભાગવત કથા બોલું છું શું કમાવા માટે બોલું છું તો હા ભલે મને બે પૈસા મળે છે મને રૂપિયા મળે છે પણ સાથે મારો હેતુ કયો છે એ મારે વિચારવાનો છે અને હેતુ પ્રતિજ્ઞાપૂર્વક હોવો જોઈએ હેતુ હેતુ ન રહેવો જોઈએ હેતુની બેઠક પ્રતિજ્ઞા ઉપર હેતુની બેઠક હોવી જોઈએ હા મારી પ્રતિજ્ઞા છે અને એ હેતુ એ રીતનો છે કે જે મળશે ધર્મના નામથી આવશે એ હું ડોનેશન કરીશ અને આ જ પણ એટલા વર્ષોથી કરતી રહી છું કે જેને હું ધર્મ કાર્ય સત્કાર્ય સમજુ છું વૃદ્ધોના અનાજ વિતરણમાં મેડિસિનમાં કે બાળકોના ભણતર માટે આ મારી જે પ્રતિજ્ઞા છે એની ઉપર મારો હેતુ બેઠો છે હા આપણામાં કયો ગુણ છે તે આપણા હેતુ પર નિર્ભર છે મેં બધા ગુણો મારામાં તપાસી જોયા એ હું ક્યાંય આગી પાછી તો નથી થતી ને જો બધા ગુણો રજસ હોય કારણ કે આટલું કરતાં કરતાં પણ કથાઓ પ્રવચનો ચાલુ જ રાખ્યા છે એટલે જે ચાલુ રાખ્યું છે તે રજસ છે પણ એ કયા હેતુ માટે વપરાય છે તે સત્વ છે તો સ્વાર્થના હેતુમાં પણ જો રસ રજસ ભળે તો એ તમસ બની જાય અને સ્વાર્થ વગરના હેતુમાં રજસ ભળે તો એ સત્વ ભળી જાય અને તો જે કાર્ય થાય તે જ કાર્ય સત્કાર્ય કહેવાય સુનો જેમ ચોખાની એક જ જાત છે આપણી પાસે તો એ ચોખા ખીચડીમાં પણ વપરાય એ જ ચોખા ખીરમાં પણ વપરાય અને એ જ ચોખા પૂજામાં પણ વપરાય જે ખીચડી જેવા વિચારો તામસ બને ખીર જેવા વિચારો રાજસ બને અને સત્વ એટલે સાત્વિક વિચારોથી થયેલું કોઈ પણ કર્મ પૂજા બને ગીતા કહે છે યોગઃ કર્મ શું કૌશલમ કર્મ યોગ ભક્તિ બને એ જ કર્મ કુશળ બને ધર્મ સંસ્કૃતિનું કર્મ જ યોગ બને યોગ એટલે ભક્તિ બને અને ભક્તિ બનતા કર્મ નિષ્ઠાવાન બને આવા નિષ્ઠાવાન કર્મને ભગવાન કુશળ કહે છે બસ હેતુનું ખાતર આ ત્રણ કર્મો છે ભક્તિની શાખાઓમાં સદકર્મોના ફળ લાગે જુઓ ચિત્ર જડ કેટલું મજબૂત હોવું જોઈએ થડ મજબૂત હોવું જોઈએ હેતુ ઉપર એ થડ બાંધેલું હોવું જોઈએ અને હેતુના ફર્ટિલાઇઝર એટલે સ્વાર્થ વગર ફર્ટિલાઇઝર કયું નિષ્ઠા તપ આ ફર્ટિલાઇઝર છે એની ઉપર હેતુ છે એને હેતુ પર ઉગેલું આ વૃક્ષ અને એને જે ફળો લાગે છે તે સત્કર્મના ફળો છે આપણા વંશને પણ ચાખવા મળે એ પણ એના કર્મ અનુસાર જ મળે આ શરીરની તમામ ઇન્દ્રિય પૂજવાલાયક બને ત્યારે આવા ફળો ખાવા મળે પહેલાં પૂછવાલાયક તો બનાવીએ